પાટણના આ તમામ બોરવેલ છેલ્લા 7 વર્ષથી સીલ કરી દેવાયા છે. 2003 માં બનેલી ઘટનાથી સરકારી ખાનગી દરેક બોરવેલને ઢાંકી દેવાયા. સિદ્ધપુર તાલુકાના ખડી ગામે 2003 માં 3 વર્ષના અજયનું પણ બોરવેલમાં પડી જવાથી મોત નિપજ્યું હતું. 36 કલાકની તંત્રની જહેમત બાદ પણ માસૂમ અજયનો જીવ બચાવી શકાયો ન હતો. આ કરુણ ઘટના બાદ જિલ્લા કલેક્ટરે પરિપત્ર જાહેર કરી બંધ થઈ ગયેલા ખુલ્લા બોરવેલને સીલ કરવાનો આદેશ કર્યો હતો. ખાણીની જે ઘટના બનેલી બોરમાં ખુલ્લા ઢોકળામાં, એ સરકારના પરિપત્ર પછી એ અમારી આ બાજુનો ઢોકળો કોઈ ખુલ્લો છે નહીં. ગામમાં તો બધા દશક બોર હશે બધા, પણ અમુક ચાલુ છે ને જે બંધ છે એ આ બોર આનું ઢોકળું બંધ કરેલું છે. ખડીની ઘટના પછી ઘણા ખેડૂતોએ સ્વૈચ્છિક રીતે જ બોરવેલને સીલ કર્યા હતા, પરંતુ જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે જિલ્લાના લોકોમાં દુઃખ વ્યાપી જાય છે. લોકોનું માનવું છે કે પાટણની જેમ દરેક બંધ છતાં ખુલ્લા રહી ગયેલા બોરવેલ સીલ કરી દેવાય. અત્યારે દુઃખની વાત એ છે કે વિજ્ઞાનની ભાષામાં અત્યારે આપણો ભારત દેશ છે કે અમેરિકાની ચીનની કમ્પેરિઝનમાં જઈ રહ્યો છે, પણ અત્યારે દુઃખ એ છે આપણને એ વાતનું કે આજે 60 ફૂટ ટ્યુબવેલમાં ગયેલા બાળકોએ 4 દિવસ સુધી બચાવી નહીં શકતા, તો અત્યારે આપણો ઇજનેરી વિભાગ કેટલો પાછળ છે એમની ગામ લોકો પ્રતિતિ કરી રહ્યા છે શહેરવાળોને જે હોય. પાટણમાં 2003ની અજયની ઘટના પછી દરેક બોરવેલ સીલ કરી દેવાય. ત્યારબાદ જિલ્લામાં આવી કોઈ ઘટના બની નથી, પરંતુ દેશ દુનિયામાં જ્યારે આવી ઘટના બને છે ત્યારે ખડીના અજયની યાદ દરેકને સતાવી જાય છે. લોકો આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી પ્રાર્થના કરે છે. હસમુખ ડોડિયા, વીટીવી, પાટણ.